Hello students, welcome back to online classes. I hope you all are well and fine at your home. I, Fenishit, welcomes you all on behalf of Gyan Manjari Vidyapeeth, Mova. In our previous lecture, we completed our 5th chapter of grammar. And today, before starting our 6th chapter, it is very important to learn verb forms. So, first of all, we will learn what are the verb forms and then we will move forward to our 6th chapter. As our 6th chapter is totally dependent upon all the verb forms. So let's learn what are the verb forms. First of all, હવે તમને first point આપેલો છે તમને પહેલા આપેલું છે verb form. Verb form એટલે ક્રિયાપદના રૂપો આપણે પહેલા અત્યારે શીખવાના છે. એમાં first point છે ભૂતકાળના રૂપોમાં જેવા જ ભૂત કૃદંતના રૂપો હોય છે. હવે ભૂતકાળના જેવા રૂપ હોય આપણે પ્રેઝન્ટ ટેન્સના મૂળ રૂપ જોયું, પછી ભૂતકાળમાં એનું રૂપ જોયું હતું અને હવે એની સાથે સાથે ભૂતકાળનું રૂપ અને સાથે સાથે આપણે ભૂતકૃદંત એ વસ્તુ આપણે અત્યારે નવી જે છે એ જાણવાની છે. અને જે આપણું 6th ચેપ્ટર છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આ પાસ્ટ પાર્ટિસિપલ મતલબ કે ભૂતકૃદંતનું બહુ જ મહત્ત્વ છે. આ જે ભૂતકૃદંત તમને બધા આપેલા છે એનું આપણે જે 6th ચેપ્ટર શરૂ કરીએ તો એની શરૂઆતમાં જ ત્યાં ભૂતકૃદંતનો ઉપયોગ થાય છે. એટલે પહેલાં ભૂતકૃદંત શું છે શીખવું વધારે જરૂરી છે. એટલે આપણે આ જે ચેપ્ટર છે એ પહેલાં સ્ટાર્ટ કરીએ છીએ. તો હવે આપણે આગળ જોઈએ તો સૌથી પહેલાં આપ્યું છે ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, જે આપણે ક્રિયાપદ જે વર્બ મતલબ કે ક્રિયાપદ એટલે કે વર્બ. તો આજે ભૂતકૃદંત આજે ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એ તો આપણે શીખેલું જ છે. પછી આજે મૂળ રૂપમાંથી આપણે એને ભૂતકાળના રૂપમાં આપણે બદલતા હતા, એ પણ આપણે ભૂતકાળના પાસ્ટ ટેન્સનું ચેપ્ટર જોયું, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો એમાં આપણે વસ્તુ જોઈ હતી કે એમાં અમુક ક્રિયાપદો એવા હોય છે કે જેના આખે આખો આ રૂપ જ બદલાઈ જતા હોય છે ભૂતકાળમાં. તો એવા જ ક્રિયાપદોની અહીંયા વાત કરેલી છે. તો અહીંયા જે પહેલાં ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે, સેકન્ડ લાઇનમાં આપેલું છે ભૂતકાળના રૂપ અને થર્ડ માં આપેલું છે ભૂતકૃદંત મતલબ કે પાસ્ટ પાર્ટિસિપલ. તો ચલો આપણે જોઈએ. હવે આપણે ફર્સ્ટ પોઈન્ટ એવો છે ભૂતકાળના રૂપોના જેવા જ ભૂતકૃદંતના રૂપો. હવે એમાં જો ભૂતકાળના રૂપ અને ભૂતકૃદંત બંને જ્યારે સેમ હોય એવા કયા કયા વર્ડ છે નીચે મુજબ તમને આપેલા છે. તો ફર્સ્ટ વન છે ટુ બ્રિંગ. બ્રિંગ એટલે કઈ વસ્તુ લાવવી. આઈ બ્રિંગ અ પેન્સિલ, હું આજે પેન્સિલ લાવી. તો કઈ વસ્તુ આપણે લાવ્યા હોય તો એને આપણે બ્રિંગ કહીએ છીએ. તો ટુ બ્રિંગ એ મૂળ રૂપ છે પણ એનું ભૂતકાળ આપણે કરીએ તો શું થશે બ્રોટ. બ્રિંગનું શું થશે બ્રોટ. અને ભૂતકૃદંત કરીએ તો પણ બ્રોટનું બ્રોટ જ રહેશે. તો ટુ બ્રિંગ એટલે લાવવું, બ્રોટ એટલે કે લાવ્યો અથવા તો લાવી અથવા તો લાવ્યું, અને પાસ્ટ પાર્ટિસિપલમાં બ્રોટ એટલે કે લાવેલો અથવા લાવેલી અથવા તો લાવેલું. બરાબર છે. તો હવે સેકન્ડ જોઈએ. સેકન્ડ છે ટુ બિલ્ડ. બિલ્ડ એટલે બાંધવું, કન્સ્ટ્રક્શન કરવું, જે આપણે બનાવીએ એને બિલ્ડ કરવું કહેવાય. તો બાંધવું ટુ બિલ્ડ, તો એનો પાસ્ટમાં પણ બિલ્ડનું બિલ્ડ જ એમને રહેશે અને પાસ્ટ પાર્ટિસિપલમાં પણ બિલ્ડનું બિલ્ડ એમ રહેશે. એટલે આજે ફર્સ્ટ પોઈન્ટ છે એવું કહેવા માંગે છે કે આ અને આ પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલ એ આ બધામાં છે ને સેમ છે. આ જેટલા પણ તમને અત્યારે વર્ડ્સ આપેલા છે, વર્બ્સ આપેલા છે, તો આ બધામાં પાસ્ટ અને પાસ્ટ પાર્ટિસિપલ સેમ છે એવા અત્યારે વર્બ્સ તમને પહેલાં સમજાવેલા છે. તો ચલો આપણે આગળ જોઈએ. થર્ડ આપેલું છે ટુ બાય. બાય મતલબ ખરીદવું. તો બાયનું શું થશે બોટ. પણ અહીંયા આપણે પહેલાં સૌથી ફર્સ્ટ વર્ડ જોયું હતું બ્રિંગ. બ્રિંગનું શું થાય બ્રોટ. બાયનું થશે બોટ અને પાસ્ટ પાર્ટિસિપલ પણ થશે બોટ. પછી એવી જ રીતે આપેલું છે ટુ કેચ. કેચ મતલબ પકડવું. તો કેચનું શું થશે કોટ અને ભૂતકૃદંત મતલબ કે પાસ્ટ પાર્ટિસિપલ પણ કોટ થશે. ટુ ડિગ. ડિગ એટલે કે ખોદવું. આપણે જ્યારે જે માટી હોય એને અંદર ખોદીએ તો એને શું કહેવાય ટુ ડિગ. તો ડિગનું શું થશે પાસ્ટમાં, ભૂતકાળમાં શું કહેવાશે ડિગને ડગ અને પાસ્ટ પાર્ટિસિપલ પણ ડગ. એવી જ રીતે આપેલું છે ફીલ. ફીલ મતલબ અનુભવવું. તો ફીલ મતલબ કે ફીલ, તો એનું પાસ્ટ ટેન્સ થશે ફેલ્ટ અને પાસ્ટ પાર્ટિસિપલ પણ ફેલ્ટ. એવી જ રીતે આપેલું છે હેંગ. હેંગ મતલબ લટકવું.
તો હેંગનું શું થશે? પાસ્ટ હંગ અને પાસ્ટ પાર્ટિસિપલ પણ હંગ. પછી છે ટુ હેવ. હેવ મતલબ હોવું. હેવનું શું થાય? હેડ. હેવનું પાસ્ટ ટેન્સ શું થાય? હેડ. અને પાસ્ટ પાર્ટિસિપલ થશે, પાસ્ટ પાર્ટિસિપલ પણ હેડ જ થશે. તો એવી રીતે આજે તમને બધા વર્બ્સ આપેલા છે તો એમાં પાસ્ટ અને પાસ્ટ પાર્ટિસિપલ બધાના સેમ જ થશે. તો તમે બધા આ એક એક જે છે વર્બ એ તમે તમારી જાતે વાંચી લેજો. કદાચ જો તમને ન સમજાય તો તમે મને પૂછી શકો છો. જો આ બધામાં જ એવું છે, લાસ્ટ આપણે ત્રણ જોઈએ તો લાસ્ટ થર્ડ છે ટીચ. ટુ ટીચ, અહીંયા ટીચ આપેલું છે. ટીચ મતલબ કે શીખડાવવું, મતલબ શીખવવું અથવા તો ભણાવવું. તો ટુ ટીચનું, ટીચનું પાસ્ટ ટેન્સ શું થાય? ટોટ. એ તો તમને બધાને ખબર જ છે. બધાને, તમને બધાને પાસ્ટ ટેન્સ શું થાય એ બધું આપણે જોઈ લીધું હતું. પણ આપણે નવું જે શીખ્યા છે એ શું છે? પાસ્ટ પાર્ટિસિપલ. તો ટીચનું શું થાય? પાસ્ટ ટેન્સ ટોટ. અને પાસ્ટ પાર્ટિસિપલ પણ ટોટ. એટલે મતલબ આ અને આ બંને સેમ છે. ટોટ ટોટ. પછી છે ટેલ. ટેલ મતલબ કહેવું. ટેલ, ટેલનું શું થાય? આપણે પાસ્ટ ટેન્સમાં જોયું હતું કે ટેલનું થાય પાસ્ટમાં ટોલ્ડ. અને પાસ્ટ પાર્ટિસિપલ પણ ટોલ્ડ. પછી વિન. વિન મતલબ જીતવું. તો વિનનું શું થશે? વોન. અને પાસ્ટ પાર્ટિસિપલ પણ વોન. તો હવે તમને સમજાઈ ગયું હશે કે આ જેટલા પણ વર્ડ્સ અત્યારે તમને આપેલા છે એમાં પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલ બંનેમાં સેમ જ હોય છે, બરાબર? એમાં કાંઈ ચેન્જીસ હોતા નથી. હવે સેકન્ડ પોઈન્ટ જે આપણે જોશું એમાં શું છે એ આપણે જોઈએ. ક્રિયાપદના મૂળ રૂપમાં આઈનો એ કરવાથી ભૂતકાળનું રૂપ બને અને આઈનો યુ કરવાથી ભૂતકૃદંત બને તેવા રૂપો. હવે આપણને એક ક્રિયાપદ આપેલું છે, મતલબ કે આપણને એક વર્બ આપેલું છે. તો વર્બમાં, એ વર્બમાં જ્યારે આઈ આવે તો આઈની જગ્યાએ જ્યારે આપણે એ લગાડી દઈએ ને, ટુ બ્રિંગ. સપોઝ જો તમને અહીંયા, તમને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે ટુ બ્રિંગ, બી આર આઈ એન જી. તો હવે આ જે આઈ છે આ આઈની જગ્યાએ આપણે એ લગાડી દઈએ, સોરી શું છે, ટુ ટુ બિગિન, ટુ બિગિન છે. તો આ આઈ છે આ આઈની જગ્યાએ આપણે શું લગાડી દેવાનું? એ બી બી ઈ જી એ એન, બિગેન. અને જો તમને અહીંયા, જો અહીંયા આપેલું છે બિગેન, શું આપેલું છે? બિગેન. તો અહીંયા આઈ, અહીંયા આઈ આપેલો છે. અહીંયા આઈનું શું કર્યું છે? એ આઈની જગ્યાએ એ લખ્યો છે. અને હવે આ જ આઈ છે, જે આ આઈ છે આ આઈની જગ્યાએ આપણે યુ લખીએ તો શું થઈ જાય? પાસ્ટ પાર્ટિસિપલ. તો હવે એવા અમુક વર્ડ્સ છે કે જે વર્ડ્સ આપણે, જે ક્રિયાપદનું મૂળ રૂપ છે એમાં આઈ વપરાણો હોય, પછી ક્રિયાપદનું મૂળ રૂપમાં આઈ વપરાણો હોય, પછી ક્રિયાપદનું જ્યારે ભૂતકાળ કરીએ પાસ્ટ ટેન્સ કરવામાં આવે તો આઈની જગ્યાએ શું ઉપયોગ કરવાનું? એ. અને એનું ભૂતકૃદંત કરીએ તો આઈની જગ્યાએ શું ઉપયોગ કરવાનું? યુ. બરાબર છે? તો હવે અમુક એવા વર્ડ્સ આપેલા છે કે જ્યારે ક્રિયાપદને, ક્રિયાપદમાં આઈ હોય અને ભૂતકાળમાં એ હોય, આઈની જગ્યાએ એ લગાડવાનો, અને ભૂતકૃદંતમાં આઈની જગ્યાએ યુ લગાડવાનો. તો ચલો આપણે જોઈએ. ટુ બિગિન, બિગિન એટલે શરૂઆત કરવી. બિગિનનું શું થશે? ભૂતકાળ, બિગેન. અને ભૂતકૃદંત શું થશે? બિગન. શું થશે? બિગન. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા તમને આઈ આપેલો છે, અહીંયા તમને આપેલો છે આઈની જગ્યાએ એ, અને અહીંયા તમને આઈની જગ્યાએ આપ્યો છે યુ. એટલે અહીંયા શું આવશે? આઈ. અહીંયા શું આવશે? એ. અને અહીંયા શું આવશે? યુ. બરાબર છે? તો આવી રીતે તમે ચેન્જીસ કરો તો તમારે એ વર્ડ્સ જે છે એ ભૂતકાળમાં અને ભૂતકૃદંતમાં આવી રીતે ચેન્જીસ થાય છે. સેકન્ડ જોઈએ. સેકન્ડ આપેલું છે ટુ ડ્રિંક. ડ્રિંક મતલબ પીવું. તો ડ્રિંકનું ભૂતકાળ શું થશે? ડ્રાંક. અને ભૂતકૃદંત શું થશે? ડ્રંક. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા ડ્રિંકમાં ડી આર આઈ આઈ છે, અહીંયા ડી આર એ ડ્રેન્કમાં, અને અહીંયા યુ. તો અહીંયા પણ સેમ જ ચેન્જીસ આવે છે. તો હવે તમને નીચે જે બધા વર્ડ્સ આપેલા છે તો આ બધા વર્ડમાં આવી રીતે ચેન્જીસ આવે છે કે તમારે જે મૂળ રૂપ છે એમાં આઈ આવશે, પછી ભૂતકાળ જ્યારે તમે એને ભૂતકાળમાં કન્વર્ટ કરશો તો આઈની જગ્યાએ શું આવશે? એ આવશે. અને જ્યારે એ ભૂતકૃદંતમાં કન્વર્ટ કરો તો આઈની જગ્યાએ યુ લગાડવાનો રહેશે. તો હવે તમને નીચે જેટલા પણ વર્ડ્સ આપેલા છે એમાં એક આપેલું છે રિંગ. રિંગ મતલબ વગાડવું. તો રિંગનું શું થશે? ભૂતકાળ, રેંગ. અને ભૂતકૃદંત શું થશે? રંગ. એવી જ રીતે આપેલું છે સિંગ. અને ભૂતકાળ થશે સિંગનું સેંગ, અને ભૂતકૃદંત થશે
संग। तो आवी ज रीते जे छे ए अमुक आवा वर्ड्स छे के जेमा आई नी जग्याए ए भूतकाळमां अने यू भूतकृदंतमां लगाडवानुं रहेशे। હવે થર્ડ પોઈન્ટ આપેલો છે, તો થર્ડ પોઈન્ટ એવો છે કે ક્રિયાપદના મૂળ રૂપ જેવા જ ભૂતકૃદંતના રૂપો। હવે મૂળ રૂપ અને ભૂતકૃદંત બંને વસ્તુ જ્યારે સેમ આવે એવા વર્ડ્સ તમને આપેલા છે, તો એમાં મૂળ રૂપ છે ટુ બીકમ, બીકમ એટલે થવું, બીકમનું પાસ્ટ ટેન્સ ભૂતકાળ શું થશે, બીકેમ, બીકેમ એટલે થયો અને બીકમ। તો અહીંયા અહીંયા શું છે કે આ અને આ બંને સેમ રહેશે, બીકમ, બીકેમ, બીકમ। પછી ટુ કમ, કમ, કેમ, કમ, અને લાસ્ટ આપેલું છે રન, રાન, રન, મતલબ કે આ અને આ એ બંને સેમ આવે એવા અમુક વર્ડ્સ તમને અત્યારે આપેલા છે। એમાં જ્યારે પાસ્ટ ટેન્સ જે છે એ અલગ હોય છે અને ક્રિયાપદનું મૂળરૂપ અને ભૂતકૃદંત બંને સેમ હોય છે। હવે આપણે ફોર્થ પોઈન્ટ જોઈએ, તો ફોર્થ પોઈન્ટમાં આપેલું છે ત્રણેય રૂપો સરખા હોય છે તેવા ક્રિયાપદ। હવે મૂળરૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત એ બધું જ સેમ હોય એવા તમને વર્ડ્સ નીચે આપેલા છે। તેમાં ફર્સ્ટ વન છે કોસ્ટ, કોસ્ટ મતલબ કે કિંમત, તો ટુ કોસ્ટ, ટુ કોસ્ટ એટલે કે ટુ કોસ્ટ, પછી એના પાસ્ટ ટેન્સમાં પણ કોસ્ટ અને પાસ્ટ પાર્ટિસિપલમાં પણ કોસ્ટ। પછી છે કટ, તો મૂળરૂપ પણ કટ, ભૂતકાળનું રૂપ પણ કટ અને ભૂતકૃદંત પણ કટ। તો આવા અમુક સિલેક્ટેડ વર્ડ્સ છે કે જેમાં ત્રણેય સેમ હોય છે, આ, આ અને આ બધામાં સેમ જ આવે, તો આ પણ તમારે વાંચીને યાદ રાખવાના છે। પછી હવે ફિફ્થ પોઈન્ટ આપેલો છે, તો ફિફ્થ પોઈન્ટ એવો છે ક્રિયાપદના મૂળ રૂપને એન, ઈ એન, આર એન કે ડબલ્યુ એન લગાડવાથી બનતા ભૂતકૃદંતના રૂપો। હવે ભૂતકાળ, હવે એમાં ફર્સ્ટ પોઈન્ટ છે ક્રિયાપદના મૂળ રૂપને એન લગાડવાથી બનતા ભૂતકૃદંતના રૂપો। તો હવે અમુક અમુક જે વર્ડ્સ એવા છે કે અમુક વર્ડ્સની પાછળ એન લગાડવાથી, ઈ એન લગાડવાથી, આર એન લગાડવાથી અથવા તો ડબલ્યુ એન લગાડવાથી એ ભૂતકૃદંતમાં કન્વર્ટ થાય છે। જે મૂળ રૂપ છે એની પાછળ, એની અંતે એન લગાડવાથી, ઈ એન લગાડવાથી, આર એન લગાડવાથી અથવા ડબલ્યુ એન લગાડવાથી એ ભૂતકૃદંતમાં બદલાય છે। તો એમાંથી ફર્સ્ટ પોઈન્ટ આપ્યો છે કે ક્રિયાપદના મૂળરૂપને ખાલી પાછળ એન લગાડવાથી ભૂતકૃદંત બને છે। તો અહીંયા ફર્સ્ટ વન વર્ડ જોઈએ તો છે બ્લો, બ્લો મતલબ ફૂંકવું, મતલબ હવા, આપણે જે બ્લો કરીએ એની વાત છે, ટુ બ્લો, પછી એના પાસ્ટ ટેન્સમાં થશે બ્લ્યુ અને ભૂતકૃદંત થશે બ્લોન। તો અહીંયા ડબલ્યુ છે, તો ડબલ્યુની પાછળ અહીંયા ખાલી શું એડ કરેલું છે, એને એન, એન એડ કરેલું છે અહીંયા, જેમ કીધું કે ભૂતકૃદંત બનાવવું હોય તો એને અંતે શું લગાડી દેવાનું, એન। પછી સેકન્ડ આપેલું છે ડ્રો, ડ્રો મતલબ ખેંચવું અથવા તો દોરવું આપણે, તો એમાં ડ્રો જે છે ડ્રોનું ભૂતકાળ શું થશે, ડ્રીવ, અને ભૂતકૃદંત શું થશે, ભૂતકૃદંતમાં પાછળ એન લાગી જશે, ડી આર એ ડબલ્યુ, ડી આર એ ડબલ્યુ ડ્રો, અને ડી આર એ ડબલ્યુ એન ડ્રોન, શું થઈ જશે, ડ્રોન, પાછળ શું લાગશે, એન લાગશે। તો એવી જ રીતે આ બધા વર્ડ્સ છે એમાં તમે જે ક્રિયાપદનું મૂળ રૂપ છે, ક્રિયાપદના મૂળ રૂપને અંતે ખાલી તમારે એન લગાડવાનો રહેશે, શું લગાડવાનું રહેશે, ખાલી એન લગાડવાનો રહેશે ભૂતકૃદંત બનાવવા માટે। અને જે ભૂતકાળ, ભૂતકાળ જે છે એમાં જે છે વર્ડમાં થોડા ઘણા ચેન્જીસ આવે છે, તો આ વર્ડ્સ પણ તમારે તમારી જાતે વાંચી લેવાના રહેશે। હવે આમાં સેકન્ડ પોઈન્ટ આપ્યો છે કે ક્રિયાપદના મૂળ રૂપને ઈએન લગાડવાથી બનતા ભૂતકૃદંતના રૂપો। તો હવે તમને આપેલા છે ટુ બી, ટુ બી એટલે કે હોવું, તો ટુ બી એમાં વોઝ, વેર અને બીન। હવે શું છે ટુ બી, અહીંયા શું આપેલું છે ટુ બી, તો બીઈ, તો પાછળ શું આપણે લગાડવાનું છે, ઈએન, ભૂતકૃદંતમાં એને બદલાવવું હોય તો પાછળ શું લગાડવાનું છે, ઈએન, તો શું બની જશે, ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ બની જશે। તો એમાં નેક્સ્ટ આપેલું છે ટુ ઈટ, ઈટ મતલબ ખાવું, તો ઈટ, ઈટનું પાસ્ટ ફોર્મ શું થાય, એટ, અને પાછળ ઈ એ ટી, ઈ એન લગાડવાથી શું થઈ જશે, એનું ભૂતકૃદંત રૂપ બની જશે। તો એવા તમને આ અમુક ચાર વર્ડ્સ આપેલા છે, તો એ પણ તમારે વાંચી લેવાના છે। હવે થર્ડ પોઈન્ટ છે ભૂતકાળના રૂપને ઈ એન લગાડવાથી બનતા ભૂતકૃદંતના રૂપ। હવે શું કરવાનું છે, પહેલાં આપણે સેમ શું કરતા હતા કે
ક્રિયાપદના મૂળ રૂપને ઈએન લગાડતા હતા, બરાબર ને? હવે શું કરવાનું છે કે આ જે પાસ્ટ ટેન્સના રૂપ છે ને, આને ઈએન લગાડવાનું છે. શું કરવાનું છે? એને ઈએન લગાડવાનું છે. તો શું બનશે? ભૂત કૃદંતના રૂપ બનશે. તેમાં આપ્યું છે બાઇટ. બાઇટ, બાઇટનું શું થશે? બીટ. પાસ્ટ ટેન્સમાં શું થશે? બીટ. અને પાસ્ટ પાર્ટિસિપલમાં શું થશે? બીટન. શું થશે? બી ટેન. પાછળ શું લગાડવાનું છે? ઈએન. આમાં એક ટી એડ કરેલો છે, કારણ કે એમાં જે લાસ્ટ લેટર જે છે એ બેવડાવવાનો છે, કારણ કે સેકન્ડ લાસ્ટ લેટર જે છે એ વોવેલ છે એટલા માટે. તો અહીંયા હવે સેકન્ડ જોઈએ તો સેકન્ડમાં તમને વધારે સમજાશે. ટુ બ્રેક, બ્રેક મતલબ તોડવું. તો બ્રેક છે, બ્રેકનું પાસ્ટ ટેન્સ શું થશે? બ્રોક. હવે આનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? તો આ બ્રોક જે છે ને, એ બ્રોકની પાછળ શું લગાડી દીધું છે? ઈએન. એટલે ડાયરેક્ટ પાસ્ટ પાર્ટિસિપલ થઈ ગયું. નેક્સ્ટ આપેલું છે ટુ ચૂઝ. ચૂઝ એટલે પસંદ કરવું. તો ચૂઝનું શું થશે? ચોસ. પાસ્ટ ટેન્સ શું થશે? ચોસ. અને પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? ચૂઝન. શું થશે? ચોઝન. તો એમાં પાછળ શું લગાડેલું છે? ખાલી ઈએન લગાડેલું છે, બરાબર છે? તો આવી જ રીતે આ બધા નીચે વર્ડ્સ આપેલા છે તો એમાં આવી રીતે તમારે ભૂતકાળના રૂપમાં પાછળ ઈએન લગાડશું એટલે એનું ભૂત કૃદંતનું રૂપ બની જશે. અને હવે એમાં લાસ્ટ પાર્ટ જે છે, તો લાસ્ટ પાર્ટ છે કમ્પેરિઝન. તો આ કમ્પેરિઝન જે છે એમાં કઈ વસ્તુ કોની સાથે સરખાવવામાં આવી છે એ તમને આપેલું છે. તો એમાં ફર્સ્ટ પણ છે એઝ બ્રેવ. એઝ બ્રેવ, બ્રેવ કોણ હોય? એનિમલ્સમાં તમે જોઈએ તો બ્રેવ કોને ગણવામાં આવે? તો જંગલનો રાજા સિંહ. સિંહ જે છે એને સૌથી વધારે બહાદુર ગણવામાં આવે છે. તો એઝ બ્રેવ, એઝ એઝ બ્રેવ એઝ, તો લાયન. પછી છે એઝ યુઝફુલ. યુઝફુલ મદદરૂપ કોણ થાય આપણને? એનિમલ્સમાં જોઈએ તો સૌથી વધારે આપણને મદદ કોણ કરે છે? તો કે કાવ. એઝ યુઝફુલ એઝ અ કાવ. એઝ બ્લાઇન્ડ, બ્લાઇન્ડ કોને ગણવામાં આવે છે એનિમલ્સમાં? બેટને. બેટની જે દ્રષ્ટિ હોય, મતલબ બેટ મતલબ કે ચામાચીડિયું, તો ચામાચીડિયાની જે દ્રષ્ટિ હોય એ ઓછી થઈ જતી હોય છે તો એને શું કહેવામાં આવશે? એઝ બ્લાઇન્ડ એઝ બેટ. પછી છે કનિંગ. કનિંગ એટલે ચતુર, ચતુર અથવા તો લુચ્ચો. તો કનિંગ કોને કહેવામાં આવે છે? ફોક્સની સાથે હંમેશા ફોક્સને કનિંગ કહેવામાં આવે છે. ફોક્સ જે છે મતલબ કે ફોક્સ જે છે એને લુચ્ચું એકદમ માનવામાં આવે છે. પછી બીઝી. બીઝી આખો દિવસ તમે જોવો તો હની બી હોય, મધમાખી હોય, એ આખો દિવસ બીઝી તમને લોકોને જોવા મળે છે. આખો દિવસ મધમાખી જે છે એ ફ્લાવર પર જશે, ફ્લાવર પરથી પોતે પોતાના મધપુડામાં જશે. એટલે એઝ બીઝી એઝ અ બી. બી એટલે કે મધમાખી. પછી છે ફેથફુલ. ફેથફુલ કોને કહેવામાં આવે? ફેથફુલ એટલે કે વફાદાર. તો કૂતરાને હંમેશા વફાદારીનું બિરુદ આપવામાં આવેલું છે. તો ડોગ જે છે એ શું છે? ફેથફુલ છે. પછી છે ફ્રી. ફ્રી એટલે કે એઝ ફ્રી. ફ્રી એટલે કે મુક્ત. મુક્ત કોણ હોય? બર્ડ. એઝ ફ્રી એઝ અ બર્ડ. પછી જેન્ટલ. જેન્ટલ એટલે કે કોમળ. કોમળ, કોમળ કોણ, કોને ગણવામાં આવે છે? જે ઘેટાનું બચ્ચું હોય એને શું કહેવાય? લેમ્બ. લેમ્બ જે છે એકદમ કોમળ હોય. એટલે તમે લોકોએ કહેવત સાંભળી હશે કે પેલું જે ઘેટાની કહેવત જે છે એ કે એક ઘેટું જ્યાં જાય ને એની પાછળ પાછળ બીજા બધા ઘેટા જાય, અને પેલું ઘેટું કૂવામાં પડે ને તો પાછળના બધા ઘેટા કૂવામાં પડે. એટલે લેમ્બ જે છે એ પોતે એકદમ ચતુર હોતા નથી, લુચ્ચા હોતા નથી, એટલે એને શું ગણવામાં આવે છે? એઝ જેન્ટલ એઝ અ લેમ્બ. પછી પ્રાઉડ. પ્રાઉડ કોણ હોય? તો એનિમલ્સમાં બર્ડ્સમાં જોઈએ તો સૌથી પ્રાઉડ જે છે એ પીકોક હોય. પીકોકને ખબર છે કે એના પીછા જે છે એકદમ કલરફુલ, એકદમ રંગબેરંગી છે, એટલે એને એ વાતનો ગર્વ છે, એનો અહંકાર છે, એટલે પીકોકને પ્રાઉડ ગણવામાં આવે છે. વાઇઝ. વાઇઝ કોણ છે? ચતુર. વાઇઝ એટલે કે ડાહ્યું, એકદમ હોશિયાર. તો વાઇઝ જે છે એ કોણ છે? આઉલ. ઘુવડ જે છે એને વાઇઝ ગણવામાં આવે છે. પછી બ્લેક. બ્લેક શું હોય? બ્લેક હોય તો કે કોલસો. કાલ આપણે કહીએ ને કાળો કોલસા જેવો છે, તો કાળું શું હોય? તો કે કોલસો. કોલ્ડ. કોલ્ડ એટલે ઠંડુ. ઠંડુ શું હોય? બરફ. પછી છે લાઇટ. લાઇટ એટલે કે હળવું. હળવું શું હોય? તો પક્ષીનું પીછું. ફેધર એટલે કે પીછું. મીઠું. સ્વીટ. એઝ સ્વીટ એઝ શુગર. શુગર એટલે કે સ્વીટ એટલે કે મીઠું, અને શુગર એટલે કે ખાંડ. એઝ કુલ. કુલ એટલે કે ઠંડુ, ઠંડક પ્રદાન કરતું. તો ઠંડક શેનાથી મળે? તો કે કકંબર. કકંબર એટલે કે કાકડી, બરાબર છે? તો આ કમ્પેરિઝન કરેલી છે અહીંયા, સરખામણી. કમ્પેરિઝન એટલે કે સરખામણી અથવા તો તુલના કરેલી છે. તો હવે આપણે જે છે, હવે આપણે જે આપણું સિક્સ્થ ચેપ્ટર જે છે
જે ભૂત ક્રોધન પર ડિપેન્ડન્ટ છે એ આપણે અત્યારે અહીંયાથી કન્ટિન્યુ કરશું. તો આ જે સિક્સ્થ ચેપ્ટર છે એ છે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ. તો કોઈ ક્રિયા તરતમાં જ પૂરી થઈ હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે જે ક્રિયા જે છે હજી જસ્ટ નાવ જે કમ્પ્લીટ થઈ છે તો એની માટે આપણે શું યુઝ કરીએ, પૂર્ણ વર્તમાન કાળનો ત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ. તેમાં વાક્ય રચના કઈ રીતની હોય? હવે પ્રેઝન્ટ ટેન્સ છે તો પ્રેઝન્ટ ટેન્સમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં વાક્ય રચના જોઈએ તો એમાં સૌથી પહેલાં કર્તા. કર્તા એટલે જે ક્રિયા કરી, જે વ્યક્તિ ક્રિયા કરે છે તે. તો સૌથી પહેલાં કર્તા, પછી હેવ, હેઝ. હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જ્યારે આવે ત્યારે આપણે પ્રેઝન્ટ ટેન્સમાં આપણે જોઈએ તો પ્રેઝન્ટ ટેન્સમાં શું હોય છે? પ્રેઝન્ટ ટેન્સમાં આપણે હેવ હેઝના ફોર્મ્સ જોયા હતા. હેવ અને હેઝ જોયું હતું ને? તો આ હેવ હેઝના ફોર્મ્સ છે એમાં આપણે પ્રેઝન્ટ ટેન્સ સાથે ક્યારે હેવ આવે અને ક્યારે હેઝ આવે એ આપણે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા ત્યારે આપણે જોયું હતું. તો કર્તા વત્તા હેવ અથવા હેઝ પ્લસ ભૂત કૃદંત, તો આ જે છે એની વાક્ય રચના છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની, પૂર્ણ વર્તમાન કાળની. બરાબર છે? તો હવે આપણે એમાં ફર્સ્ટ વર્ડ તમને ફર્સ્ટ એક્ઝામ્પલ તમને આપેલું છે. તો હવે પહેલાં આપણે રિકોલ કરી લઈએ. તો રિકોલ કરીએ તો આપણે ક્યારે હેઝ યુઝ કરીએ છીએ વર્તમાન કાળમાં અને ક્યારે હેવ યુઝ કરીએ છીએ. તો આપણે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે આઈ. આઈ સાથે શું યુઝ થાય છે? આઈ હેવ. પછી સેકન્ડ પર્સન સિંગ્યુલર છે યુ, યુ હેવ. પછી થર્ડ પર્સન સિંગ્યુલર છે હી, શી, ઇટ. હી, શી, ઇટ સાથે હંમેશા શું યુઝ થાય? હેઝ. હી, શી, હી હેઝ, શી હેઝ, ઇટ હેઝ. પછી ફર્સ્ટ પર્સન પ્લુરલ છે વી, વી, વીની સાથે શું યુઝ થાય? હેવ. સેકન્ડ પર્સન છે યુ, યુ સાથે પણ હેવ. અને થર્ડ પર્સન પ્લુરલ છે દે, તેની સાથે પણ યુઝ કરીએ છીએ આપણે હેવ. ખાલી થર્ડ પર્સન સિંગ્યુલર હી, શી ને ઇટ એની સાથે જ આપણે હેઝનો ઉપયોગ કરીએ છીએ. હવે તમને જે નોંધ આપેલી છે, તો આજે તમને નોંધ આપેલી છે એમાં પણ એમાં તમને એ જ વસ્તુ સમજાવેલી છે. માત્ર ત્રીજા પુરુષ એક વચન હી, શી, ઇટમાં જ હેઝનો ઉપયોગ થાય છે. તે સિવાય બધા જ પુરુષોમાં એક વચન હોય કે બહુવચન હેવનો ઉપયોગ થાય છે, જે મેં તમને રિકોલ કરાવ્યું સમજાવ્યું એ. તો એમાં એક્ઝામ્પલ જોઈએ. આઈ હેવ રિટન અ લેટર. રાઇટનું શું થઈ ગયું? રાઇટ જે છે એ મૂળરૂપ છે. પાસ્ટ ફોર્મમાં શું આપણે જે મેં તમને જે બધા વર્ડ્સ હમણાં જોવાના કીધા એ, તો રાઇટનું શું થઈ ગયું? પાસ્ટ ટેન્સમાં કહીએ તો રાઇટનું થશે રોટ. અને પાસ્ટ પાર્ટિસિપલ મતલબ ભૂત કૃદંત કહીએ તો રાઇટ, રોટ, રિટર્ન. શું થશે? રિટર્ન. પછી છે શી હેઝ ડ્રોન અ પિક્ચર. તેણે એક ચિત્ર દોર્યું. તો શીની સાથે શું યુઝ થયું? હેઝ, જે તમને નોંધમાં આપેલું છે એમ ત્રીજા પુરુષ એક વચન સાથે હેઝ. શી હેઝ ડ્રોનું શું થશે પાસ્ટ ફોર્મ? ડ્રુ. ડ્રોનું શું થશે? ડ્રુ. અને પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? ડ્રો, ડ્રુ, ડ્રોન. શું થશે? ડ્રોન. તો અહીંયા એ તમે જે મેં તમને કીધું હતું કે તમે એ બધા વર્ડ્સ યાદ રાખશો તો જ તમે આજે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે એ તમે આગળ કરી શકશો. તો એના માટે જ આપણે પહેલાં એ વર્ડ્સ જે છે એ શીખ્યા હતા. એમાં હવે આમાં ઉદાહરણ આપ્યું છે. રામુ હેઝ બ્રોકન અ ગ્લાસ. રામુ જે છે એ શું છે? થર્ડ પર્સન સિંગ્યુલર. થર્ડ પર્સન સિંગ્યુલર સાથે હેવ યુઝ થાય કે હેઝ? તો કે હેઝ. તો રામુ હેઝ. બ્રેક, બ્રોક, બ્રોકન. બ્રેક મૂળરૂપ છે બ્રેક. પછી છે ભૂતકાળમાં કહીએ તો બ્રોક. અને ભૂત કૃદંત કહીએ તો બ્રોકન. નેક્સ્ટ આપેલું છે વી હેવ વોન ધ મેચ. હવે વી હેવ વોન ધ મેચ, આપણે મેચ જીતી. તો વીની સાથે શું આવ્યું? હેવ. કારણ કે વી જે છે એ ફર્સ્ટ પર્સન પ્લુરલ છે, પહેલો પુરુષ બહુવચન છે. તો વીની સાથે હેવ અને વિન, વોન, વોન. આપણે જોયું હતું કે અમુક જે છે એ પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલ બંને સેમ થાય છે. તો આ એવો જ વર્ડ છે. વિન જે છે મૂળરૂપ છે વિન. ભૂતકાળમાં જોઈએ તો વોન. અને ભૂત કૃદંત જોઈએ તો પણ વોન. હવે અહીંયા આપણું જે છે આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય છે. તો તમારું અત્યારનું જે હોમવર્ક છે એ તમારે ઓલા બધા જ વર્ડ્સ જે છે એ તમારે 3 times રીડ કરવાના છે. અને આ જે છે અહીંયા અત્યારે જે આ ચેપ્ટરનું એક્સપ્લેનેશન કર્યું એ તમારે 2 times રફબુકમાં લખવાનું છે. અને આની સાથે હું જે PDF આપું એ PDF તમારે ગ્રામર બુકમાં લખવાની રહેશે. થેન્ક યુ.